भारे वरसाद अहेवाल छे। अहीं डभोर थी चमोड़ा गाम ने जोड़ता रस्ता पर पानी भराया। गामना नवापरोट विस्तार में गामनी शेरीओ में पूर जेवी परिस्थिति निर्माण छे। आप जे दृश्य जोई रह्या छो ते कोई नदीना नहीं परंतु गामना मुख्य मार्गोना छे के ज्यां भारे वरसाद ने कारणे नदीना वहेण जेवा पानी वही रह्या छे। चमोड़ा गामने जोड़ता रस्ता पर पानी भराया हता अने उपरवासमां भारे वरसाद ने कारणे रस्ता पर जाणे के नदीओ वही रही होय એવા ધસમસતા પાણી જોવા મળી રહ્યા છે। આપણે જાણીએ કે ચમોડા અને અન્ય ગ્રામ્ય વિસ્તારોની અંદર ભારે વરસાદને કારણે આવી જ પરિસ્થિતિ જોવા મળી રહી છે, જ્યાં ચમોડા ગામે જોડતા રસ્તા પર જાણે કે નદીનું વહેણ શરૂ થઈ ગયું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે। આ વખતે ગીર સોમનાથમાં 2-3 દિવસથી ભારે વરસાદ વરસતા આખરે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે, જ્યાં ગામડાના રસ્તાઓ ઉપર જ જાણે કે નદી વહી રહી હોય તેવા ધસમસતા પ્રવાહ જોવા મળી રહ્યા છે। વધુ વિગતે વાત કરી રહ્યા છે, જોડાઈ રહ્યા છે ગીર સોમનાથથી TV9 સંવાદદાતા યોગેશ। યોગેશ, હાલ ભારે માત્રામાં વરસાદ વરસ્યો છે, ખાસ કરીને ગીર સોમનાથના શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં શું પરિસ્થિતિ આપ જોઈ રહ્યા છો? જેશ, ગઈકાલથી જે વરસાદ શરૂ થયો છે એ ધીમો ફાસ્ટ થાય છે, પરંતુ ધીમી ગતિ યથાવત છે, જેને કારણે આજે વેરાવળ નજીકના ચમોડા, ડાભોર, ભેરાળા સહિતના અનેક જે ગામો છે એ બેટમાં ફેરવાયા છે। શહેરના મુખ્ય રસ્તાઓ બંધ થયા છે। બેઠા પુલ ઉપર પાણી ફરી વળવાને કારણે વાહન વ્યવહાર, શાળાઓ અને નોકરી ધંધાએ જનારા લોકો પણ આજ ઘરની બહાર નીકળી શક્યા નથી અને હાલ પણ યથાવત વરસાદ ચાલુ છે। જયેશ, આભાર યોગેશ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો યોગેશ જણાવી રહ્યા તે પ્રમાણે આખરે 2-3 દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે, સતત વાદળછાયું વાતાવરણ છે અને ભારે માત્રામાં ઉપરવાસમાં વરસાદ થવાને કારણે ખાસ કરીને ગ્રામ્ય પંથકની અંદર વિકટ પરિસ્થિતિ છે અને આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે મુખ્ય રસ્તાઓ ઉપર જાણે કે નદીના વહેણ વહેતા હોય તેવો નજારો જોવા મળી રહ્યો છે।